વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 14મો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગ યોગ, એની અંદર જે 8મો શ્લોક છે, રજોગુણ અને તમો, સત્વગુણ અને રજોગુણની આપણે વાત કરી. મિત્રો, તમોગુણ છેલ્લામાં છેલ્લી હલકામાં હલકી કક્ષાનો ગુણ એ તમોગુણ છે મિત્રો. અને કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, તમોગુણ જે છે એ સર્વ જીવોને મોહ પમાડનાર, મોહ એટલે અજ્ઞાનનો અંધકાર, મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજેલો જાણ, અને તે પ્રમાદ આળસ ને નિંદ્રા વડે જીવને બાંધે છે. જુઓ, તમોગુણ કેવી રીતે બાંધે છે? પ્રમાદ, આળસ અને નિંદ્રા થી જીવને બાંધે છે. અને તમોગુણ જે છે એ મોહ પમાડનારો અજ્ઞાનમાંથી ઉપજેલો છે. અજ્ઞાન એટલે શું મિત્રો? અજ્ઞાન એટલે આ દુનિયા જે ચાલે છે, જેમ છે તેમ નહીં દેખાવી દુનિયા, એનું નામ અજ્ઞાન. આ દુનિયાના જીવ માત્રને કરતા જુઓ, એનું નામ અજ્ઞાન. આ દુનિયાની જેટલી ભૌતિક સંપત્તિ છે એના મારે માલિક બનવું, એનું નામ અજ્ઞાન. જે હું નથી કરતો છતાંય પણ હું કરું છું એવું માનવું, એનું નામ અજ્ઞાન. આ અજ્ઞાન સાહેબ ભગવાન કહે છે કે આ મોહ પમાડનારો તમોગુણ એ અજ્ઞાનમાંથી ઉપજે છે, અને અજ્ઞાનમાંથી ઉપજ્યા પછી પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે જીવને કર્મોમાં બાંધે છે. પ્રમાદ કોને કહેવાય? પ્રમાદ એટલે જ્ઞાન મારી પાસે છે, એ ધાર્મિક જ્ઞાન હોય, એ વ્યવહારિક જ્ઞાન હોય, એ પુણ્યનું જ્ઞાન હોય, એ આધ્યાત્મિક જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન. એ જ્ઞાન હું જાણું છું, જાણવા છતાં પણ એ જ્ઞાનનો ઉપયોગ નહીં કરવો, વ્યવહારમાં એપ્લાય નહીં કરવું, એને પ્રમાદ કહેવાય. આપણે ઘેર મિક્સર મશીન લાયા છીએ, પણ એ મિક્સર મશીન લાયા પછી તમે એને 5 વર્ષ સુધી શોકેસમાં મૂકી રાખો તો એ મિક્સર મશીનની કોઈ વેલ્યુ નથી સાહેબ, કારણ કે એપ્લાય નથી થયું, એને વાપર્યું નથી. એવી રીતે જે જ્ઞાન મારી સમજણમાં છે, મારી પાસે છે, પણ એ જ્ઞાનને હું વાપરું નહીં, એ જ્ઞાનનો ઉપયોગ ન કરું તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. અને પ્રમાદ કયો ભગવાને? પ્રમાદ એટલે મારી પાસે હોવા છતાં, જ્ઞાન હોવા છતાં પણ એ જ્ઞાનનો ઉપયોગ નહીં કરવો, એનું નામ પ્રમાદ કહેવાય મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, સંજોગે સંજોગે આ જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ, આ જ્ઞાન દ્રષ્ટિ જે મળી છે આપણને છેલ્લા 14-15 મહિનાથી જે જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ છે, એ જ્ઞાન દ્રષ્ટિનો સંજોગે સંજોગે સવારથી સાંજ સુધી જ્યારે જ્યારે યાદ આવે ત્યારે એનો ઉપયોગ કરવો મિત્રો. નોલેજ ઇઝ નોટ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ પાવર, આવું આવું ઇંગ્લિશમાં કહેવત છે. જ્ઞાન એ પાવર નથી, જ્ઞાન એ શક્તિ નથી, પણ જે જ્ઞાનને તમે ઉપયોગમાં લીધું એમાંથી પાવર, એમાં શક્તિ આવે છે. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલ પંપની ટાંકીમાં જ્યાં સુધી પેટ્રોલ પડી રહ્યું છે, નો વેલ્યુ એની, એમાંથી પાવર એટલે કે શક્તિ ઊભી નથી થતી. પણ એ જ પેટ્રોલ જ્યારે ફોરવ્હીલની અંદર પડે ત્યારે એ જ પેટ્રોલમાં એનો ઉપયોગ થાય છે, એનો યુઝ થાય છે, ત્યારે એનો પાવર આપણને ખબર પડે છે કે એ જ પેટ્રોલથી સાહેબ 120ની સ્પીડ પર ગાડી જાય, એ જ પેટ્રોલના પાવરથી, એ જ શક્તિથી માણસ 500-1000 કિલોમીટર દૂર જઈ શકે છે. એવી રીતે જે જ્ઞાન મારી સત્તામાં પડ્યું છે, મારી પાસે પડ્યું છે, એ જ્ઞાનનો ઉપયોગ કરું ને,
ત્યારે એનો પાવર ઊભો થાય, એનો પાવર દેખાય, એની શક્તિ દેખાય. એ જ્ઞાનનો ઉપયોગ કરીએ ને ત્યારે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય, નિરાકુરતાનો અનુભવ થાય. ભગવાન કહે છે પ્રમાદ એ તમોગુણ છે, મારી પાસે હોવા છતાં ઉપયોગ ના કરવો, એને તમોગુણ કયો છે. નિંદ્રા અને આળસ, જુઓ ભગવાને નિંદ્રા અને આળસને પણ, કારણ કે નિંદ્રા અને આળસ ની અંદર માણસ એટલો મોહ પામી જાય છે કે એને આ મનુષ્ય જીવનના એક એક શ્વાસની કિંમત નથી સમજાતી. આપણે નહીં કહેતા આખી જિંદગી યાર, બે ટાઈમ ખાવું નૂગવું, બે ટાઈમ ખાવું નૂગવું. ઘણા માણસોની આવી જિંદગી હોય છે, ખાવા માટે જ જીવતા હોય, ખાવા માટે જ જન્મ લીધો હોય, ઊંઘવા માટે જ જન્મ લીધો હોય. બે ટાઈમ ખાવાનું અને શાંતિ દિવ દિવસે ઊંઘી જવાનું, એ રાત્રે તમારે આખી રાત ઊંઘવાનું, ખાવું પીવું ઊંઘવું, બસ એનું નામ જીવન. અને તમોગુણ કયો છે ભગવાને, માત્ર ખાવા પીવાને ઊંઘવા માટે આ દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણને નથી મળ્યો સાહેબ. આ મનુષ્ય અવતાર પોતાના સ્વરૂપને ઓળખવા માટે મળ્યો છે. આ અવતાર, મનુષ્ય અવતાર પરમાર્થ માટે મળ્યો છે, કોઈના દુઃખોને દૂર કરવા માટે મળ્યો છે, કોઈનો છાયડો બનવા માટે, કોઈની આતરડી ઠારવા માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે. માત્ર ખાવા પીવાને ઊંઘવા માટે ને પૈસા કમાવા માટે આ મનુષ્ય અવતાર નથી મળ્યો. આટલામાં જ જો મારું તમારું આખું પૂરું થઈ જવાનું હોય તો મિત્રો, જાનવર, કૂતરા, ગધેડા, ભૂંડનું જીવન અને આપણા જીવનમાં કોઈ ફેર નથી મિત્રો. માટે હંમેશા જાગૃતિ રાખો, આ જ્ઞાનમાં રહો મિત્રો. આવતા ભવે જબરજસ્ત એવી પ્રકૃતિ આવશે કે જેમાં તમોગુણ નહીં હોય, માત્ર સત્વગુણ હશે મિત્રો. એવી પ્રકૃતિ આપણને મળશે. આ જ્ઞાનનો નિરંતર ઉપયોગ કરો, આ જ્ઞાનનું ચિંતન મનન કરો, પોતાના સ્વરૂપનું મનન કરો, પોતાના સ્વરૂપને ઓળખો, આ પ્રકૃતિને ઓળખો. આ શરીરના માલિક ના બનો, પણ શરીર એ મને કુદરતે આપેલું કર્મ ફળ ભોગવવાનું માત્ર મશીન છે, આવી માન્યતા ફિટ કરો. આને મશીન માનવું જ પડશે મિત્રો. આ શરીર એ માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું મશીન છે, એવું 100% તમારી મારી બિલીફમાં ફિટ કરી દો મિત્રો. છૂટકો જ નથી માન્યા વગર, છૂટકો જ નથી માન્યા વગર. હું શાશ્વત સનાતન અકર્તા અવિનાશી એવો આત્મા છું. આ દ્રષ્ટિને ફિટ કરી લો મિત્રો, પછી જોજો આવતા ભવે એનું પરિણામ શું આવે, આવતા ભવે એનું રિઝલ્ટ કેટલું જબરજસ્ત આવશે. અમને નહીં ખબર પડે, એ તો બીજ માટીમાં રોપી દીધું હોય ને ત્યારે ખબર ના પડે આપણને. કેસર કેરીનો ગોટલો માટીમાં રોપી દીધો હોય દેખાય નહીં આપણને, એની વેલ્યુ ના સમજાય. એ તો એ કેસર કેરીનો ગોટલો ઊંઘે ઝાડ થાય અને એમાંથી સુંદર મજાની કેરીઓ લાગે ને એ ખાઈએ ને ત્યારે આપણને ખબર પડે કે જમીનમાં નાખેલા ગોટલાના બીજની કિંમત કેટલી, એની વેલ્યુ કેટલી. એવી રીતે અત્યારે આ જ્ઞાનનો જેટલો જેટલો કુદરતી સંજોગોમાં ઉપયોગ કરશું ને એનું પરિણામ અમને નહીં દેખાય. આવતા ભવે જ્યારે આપણની પ્રકૃતિ, જ્યારે આવતા ભવે આ જ્ઞાન ઉદયમાં આવશે ને પ્રકૃતિ ના ઉદયમાં, ત્યારે ખબર પડશે, ત્યારે ખબર પડશે કે સહજ આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રાખવા માટે પ્રયત્ન નહીં કરવો, સહજ રહેશે. કારણ કે એનું બીજ આપણે અત્યારે નાખી દીધું છે, નાખી રહ્યા છે મિત્રો. તો મનહરભાઈ ના મીડિયાથી, મનહરભાઈ ના નિમિત્તે જે વાણી નીકળે છે એના પર 100% વિશ્વાસ કરજો. 100% એમાં એમાં એક શબ્દ પણ જો ખોટો હોય, કુદરત અમને પનિશમેન્ટ કરે. કુદરત પનિશમેન્ટ ના હોય, ના હોય ખોટો. આ કુદરતના સનાતન સિદ્ધાંતોની વાત છે, કુદરતના સનાતન કાનૂનની વાત છે. આ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયની અંદર જે જ્ઞાન વિજ્ઞાન યોગની અંદર જે વિજ્ઞાન ખુલ્લું કર્યું, સ્પિરિચ્યુઅલ સાયન્સ ખુલ્લું કર્યું, એની વાત છે મિત્રો. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય કે કોઈ જ્ઞાત જાત જ્ઞાતિ માટે નથી, જીવ માત્ર માટે, આ બ્રહ્માંડના મનુષ્ય માત્ર માટે આ જ્ઞાન ખુલ્લું થયું છે, આ વિજ્ઞાન ખુલ્લું થયું છે.
સાંભળતા રહેજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબું અને નિરોગી આયુષ્ય આપે એવી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.